નમસ્કાર ઓનલાઈન શિક્ષણ અંતર્ગત શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા વતી આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ ત્રણ વિષય પર્યાવરણ આસપાસ પાઠ સત્તરમો પત્રનો પ્રવાસ હવે પત્ર એટલે શું એ તમને ખ્યાલ છે મિત્રો પત્ર એટલે આપણે અત્યારના તો મે મોબાઈલના યુગમાં એન્ડ્રોઈડ મોબાઈલના યુગમાં આપણે શું કરીએ છીએ તો કે કોઈને પણ મેસેજ સેન્ડ કરી દઈએ બરાબર તો પહેલાંના જમાનામાં પહેલાં મોબાઈલ હતા નહીં બરાબર આવા મોટા ફોન હતા નહીં તો આપણે પહેલાં ટપાલ લખતા હવે ટપાલનું ચલણ તો ધીમે ધીમે જતું રહ્યું છે તમારા ઘરે પણ ટપાલ હવે નહીં આવતી હોય કારણ કે આપણે બધા એકબીજાને મેસેજ સેન્ડ કરી દઈએ છીએ અને એમાં જ વાત કરી દઈએ કરી લઈએ છીએ વધુ વાત કરવી હોય તો વિડીયો કોલ કરીને આપણે એકબીજાનો ચહેરો પણ જોઈ શકીએ છીએ બરાબર એટલે આટલી બધી સુવિધા છે પરંતુ આપણે આપણું જે પહેલાનો જે સંદેશા વ્યવહારનું જે મહત્વપૂર્ણ હતો એને આપણે ભૂલી જવાનો નથી એટલે આજે આપણે પત્રનો પ્રવાસ એટલે આપણે પહેલા પત્ર લખતા ને એના વિશે ભણવાનું છે કે એમાં કેવી રીતે લખતા અને કેવી રીતે એક ગામથી બીજે ગામ એ ટપાલ પહોંચતી જો અહીં એક ઉદાહરણ આપેલું છે આ પોસ્ટકાર્ડ છે આવી રીતે અમે નાના હતા ને તો મને મારા દાદા લખાવતા પત્ર અને હું બધાને પત્ર લખતી તો અત્યારના બાળકો છે એને પત્ર લખતા પણ ના આવડતો હોય બરાબર પણ કેવી રીતે લખાય એ તમને ખ્યાલ તો હોવો જ જોઈએ જો આપણે છે ને આજે તમારી ડાબી બાજુ થશે સોરી તમારી જમણી બાજુ જે સલમાન લખેલું છે સલમાન બ્લોક નંબર સી એમાં તમારું જેને મોકલવું હોય એનું એડ્રેસ લખવાનું હોય છે એટલે આ છોકરી જે છે સામીરા એ સલમાનને પત્ર લખે છે એટલે સલમાન બ્લોક નંબર સી ઘર નંબર પંદર દરિયાપુર અમદાવાદ ત્રણસો એસી જીરો જીરો એક એટલે જે નીચે છે એ પિનકોડ આપેલો છે અને ઉપર એડ્રેસ લખેલું છે હવે શામીરા છે એ પત્ર લખે છે શું લખે છે કે સલમાન તું કહે કેમ છે તું અમે બધા મિત્રો તને ખૂબ યાદ કરીએ છીએ આશા રાખીએ કે રજાઓ રજાઓમાં તું વડોદરા આવીશ બધા વડીલોને નમન લિખિતન સામીરા હવે જેને લખ્યું હોય એ લિખિતન એટલે જેને લખ્યું છે કોણે લખ્યું છે તો કે શામીરાએ કોને લખ્યું છે તો કે સલમાને એટલે આવી રીતે ટપાલ લખાય બરાબર હવે જો એ પત્ર પોતે જેમ કે છે કે હું પત્ર છું મને શામીરાએ તેના મિત્ર સલમાનને પેન વડે લખ્યો છે મને ટપાલ પેટીમાં મૂકવામાં આવ્યો ટપાલીએ મને મને બહાર કાઢ્યો બેગમાં મૂક્યો ઉપર સવાર થઈ હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો ત્યાં મને બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો અને મારા ઉપર સખત છાપ પાડવામાં આવી છાપ વડોદરાની હતી જ્યાંથી મારી સફર શરૂ થઈ હજુ પત્ર શું કે છે કે મારું એડ્રેસ લખવામાં આવ્યું મારા પર એડ્રેસ લખવામાં આવ્યું અને મને ટપાલ પેટીમાં નાખવામાં આવ્યો આપણે પહેલાં કોઈ પણ પત્ર લખતા ને એટલે ટપાલ પેટી લાલ ડબ્બો હોય એમાં નાખી દેતા બરાબર ટપાલી ત્યાંથી લઈ જાય લઈ જાય અને એવા બોક્સ આપણે હજી પણ છે ભાવનગરમાં પણ જોવા મળે છે ટપાલ બોક્સ હોય જ એમાં તમે ટપાલ નાખી દો એટલે તમારી ટપાલી હોય એ એમાંથી કાઢી અને લઈ જાય અને ક્યાં લઈ જાય તો કે પોસ્ટ ઓફિસે ત્યાં સિક્કો મારવામાં આવે કે આ વડોદરાની છે અમદાવાદની છે આ રાજકોટની છે બરાબર અને એને અલગ અલગ સિક્કા મારીને અલગ અલગ તારવવામાં આવે બરાબર પછી શું કરવામાં આવે તો કે એને જે તે સ્થળે પહોંચાડવામાં આવે પોસ્ટ જે પોસ્ટ મોકલવામાં આવે આ ટપાલ તમારી મોકલવામાં આવે એની સ્પેશિયલ વાન કે એનું સ્પેશિયલ વાહન હોય એમાં એ બી જે તે શહેરમાં લઈ જવામાં આવે ટપાલ મારા ઉપર છાપ લાગ્યા પછી મને મોટી બેગમાં મૂક્યો આ બેગમાં બીજા ઘણા પત્રો હતા બધા અમદાવાદના હતા લાલ રંગની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન ઉતાર્યો ત્યાંથી મને અમદાવાદની ટ્રેનમાં ટ્રેન મળી જુઓ આ ટપાલ છે એ સૌથી પહેલા તો આપણે લખીએ એટલે ત્યાં ગઈ ટપાલ તો કે આપણે પોસ્ટ કાર્ડના જે ડબ્બો હોય એમાં નાખ્યું બરાબર ત્યાંથી ટપાલી લઈ જાય અને પોસ્ટ ઓફિસે લઈ જાય ત્યાંથી જે તે સ્થળના સિક્કા મારે પછી અમદાવાદની હોય તો અમદાવાદની અલગ થેલામાં ભરે વડોદરાની હોય તો વડોદરાનો અલગ થેલો હોય બરાબર અલગ બેગ હોય અને એ બેગ છે એ લઈ અને એની જે ગાડી હોય સ્પેશિયલ મેં કીધું ને એમ ટપાલ વિભાગની સ્પેશિયલ ગાડી હોય એ લઈને રેલવે સ્ટેશન મૂકી આવે ત્યાંથી અમદાવાદની ટ્રેનમાં એ બધી ટપાલો જાય એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો સરનામા પર લખેલા વિસ્તાર મુજબ મને અલગ કરવામાં આવ્યું જો અમદાવાદ પહોંચી જાય ને પત્ર પછી ત્યાં પણ અમદાવાદમાં પણ અલગ અલગ વિસ્તાર હોય ને આપણે ભાવનગરમાં અલગ અલગ વિસ્તાર હોય કે હરિઓમનગર છે કે પટેલ નગર છે કે હરખાભાઈની વા એટલે ટૂંકમાં કોઈ પણ એડ્રેસ છે તો અલગ અલગ તારવવામાં આવે બરાબર અને એ અલગ અલગ તારવીને પછી મારા પર બીજી છાપ પાડવામાં આવે છેવટે ટપાલી મને સલમાનના ઘરે પહોંચાડે છે એટલે પછી ટપાલી ઘરે ઘેરે ટપાલ દેવા જાય છે હવે જો નીચે ચિત્રોમાં પત્રની મુસાફરી આપેલ છે અહીં ચિત્રો ક્રમ મુજબ નથી એને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે તો આપણે સૌ પ્રથમ જો પહેલાં શું કરે તો કે જો સમીરા ટપાલ લખે છે બરાબર સમીરા ટપાલ લખી અને પોસ્ટકાર્ડનો જો ડબ્બો પણ આપેલો છે આવો તમે જોયો સે એમાં નાખી દે છે ટપાલ નાખી દે છે ને એટલે ટપાલી ત્યાંથી આવી અને પોતાના થેલામાં પત્રો ભરીને ક્યાં લઈ જાય છે પોસ્ટ ઓફિસે ત્યાં જો ટપાલી છે ત્યાંના જે કાર્યકર હોય ત્યાં જે કામ કરતા હોય એ બધા સિક્કો મારે છે બરાબર ટપાલી સિક્કો મારે છે પછી શું થાય છે અલગ અલગ થેલામાં ભરવામાં આવે છે અમદાવાદનું તો અમદાવાદમાં ભર્યો પત્ર અમદાવાદમાં પત્ર ભરી અને પછી શું કરવામાં આવે છે તો કે પછી વચ્ચેનું નથી બતાવવામાં આવેલું કે તે પહોંચી જાય છે બરાબર ટ્રેન મારફતે પછી ટ્રેન મારફતે પહોંચી જાય એટલે જે તે વિસ્તારનું જો અલગ અલગ કર્યું કર્યું ને અલગ અલગ વિસ્તારનું અલગ અલગમાં કે આ આ વિસ્તારમાં ટપાલ છે આ વિસ્તારની અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વિભાજીત કરવામાં આવે પછી તો શું કરવા મેં ટપાલી છે એ જે ઘરનું જે પોસ્ટ નાખવાનું જે બોક્સ પહેલાં રાખતા હોઉં પોસ્ટલ બોક્સ કે એમાં ટપાલ નાખી દે અને સલમાન છે એમાંથી કાઢીને ટપાલ વાંચી લે છે તમને ખ્યાલ આવી ગયો કેવી રીતે આપણા ઘરેથી આપણા મિત્ર કે કોઈ પણ સગા સંબંધીની ઘરે કેમ પત્ર પહોંચે હવે શામીરાએ સલમાનને પત્ર લખ્યો વર્ગમાં તમારા મિત્રને પત્ર લખો જો આવી રીતે તમારે પ્રેક્ટિસ કરી શકાય તમારા મિત્રનું નામ લખવું ભૂલશો નહીં દરેક પત્ર દરેકે પત્ર લખ્યો પરંતુ એ આપણે ક્યાં પોસ્ટ કરવો હવે જોવા જઈએ આપણે મિત્રને હું ક્લાસમાં હોત તો આપણે આ પ્રવૃત્તિ કરત પરંતુ આપણે ક્લાસમાં નથી એટલે નેતર આપણે એક અલગ અલગ એડ્રેસ મિત્રના લખીને લખત આવી રીતે ટપાલ એકબીજાને વર્ગ માટે ટપાલ પેટી બનાવો હવે જો આપણે આવું બનાવી શકીએ એક ખાલી ખોખું લો તેને લાલ રંગ રખો લાલ રંગ કરો અથવા લાલ રંગનો કાગળ ચોંટાડો ખોખાના કવર ઉપર કાતરની મદદથી કાપો કરો પત્ર નાખી શકાય એટલો કાપો ખોખા ઉપર હોવો જોઈએ જો ખોખું બનાવીને ટપાલ પેટી બનાવી છે હવે ટપાલ પેટી તૈયાર છે તમારો પત્ર ટપાલ પેટીમાં નાખો તમારા મિત્રને તમને લખેલા પત્રની રાહ જુઓ એક બાળક ટપાલી બનશે તે ટપાલ પેટીમાંથી પત્રો લઈ લેશે ને બધા બાળકોને વેચશે શું તમે તમારા મિત્રના પત્રને વાંચી મજા આવી જેવી રીતે તમે તમારા મિત્રને પત્ર લખ્યો તેવી જ રીતે તમારા મિત્રો અને સગા સંબંધીઓ પણ તમને પત્રો લખ્યા જ હશે થોડા પત્રો ઘરેથી લઈ આવો જુઓ કેટલા અલગ પ્રકારના પત્રો છે હવે તો લગભગ ઘરે પણ પત્ર ના હોય તમારી ઘરે કોઈની ટપાલ આવેલી હોય બને ને તો તમારે એક ટપાલ તમારો કોઈ પણ જે સગ સગા સંબંધી હોય તમારું નજીકનું મિત્ર હોય એને લખીને તમે ટપાલ પેટીમાં નાખો એટલે તમને ખ્યાલ આવી જશે અથવા તમારા મિત્રને પણ કહો તમારા સગા સંબંધીને પણ કહો કે મને એક ટપાલ લખો એટલે તમને ખ્યાલ આવે કેવી રીતે ટપાલ લખાય આ પત્રોમાં તમને શું અલગ જોયું આ પત્રો લખ્યા હોય આપણે સગા સંબંધીઓએ તમને અથવા તમે કોઈને લખો તો અલગ શું પડે તો કે પત્રો ઘણા પ્રકારના હોય જો એક પ્રકારનો હોય મેં તમને બતાવ્યું હોય તો ખાલી પોસ્ટકાર્ડ જ પરંતુ આંતરદેશીય પત્ર હોય કવર હોય અનેક પ્રકારના પત્ર હોય હમણાં જો આગળ તમને ચિત્ર બતાવું કે આંતરદેશીય પત્ર કોને કહેવાય લાંબો પત્ર લખવો હોય તો લખી શકાય પછી કવર કોને કહેવાય તો તમે કવર તો જોયું હશે કે રક્ષાબંધન ઉપર તમારા મમ્મી તમારા મામાને રાખડી મોકલે તો કેવું કવર હોય એમાં અંદર રાખડી નાખે અથવા તમે કોઈને મોકલતા હોય તો એ જે હોય એને કવર કહેવાય મમ્મીને કહેજો કે બતાવે કવર હવે શું બધી ટિકિટ ક્યાં ક્યાં પત્રો પર ટિકિટ છે જો આ બધા પત્રો પર ટિકિટ તો હોય જ બરાબર હવે હા પોસ્ટકાર્ડ હોય છે સોરી આંતરદેશીય પત્ર કવર બધા ટિકિટ તો ચોંટાડે જ હવે શું બધી ટિકિટ એક જેવી છે શું અલગ છે ના બધી ટિકિટ એક જેવી નથી દરેક ટિકિટ જુદા જુદા પ્રકારની હોય છે તેની કિંમત આકાર પણ જુદા જુદા હોય છે ને એના પર ચિત્રો પણ જુદા જુદા હોય છે શું તમે પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો જોયો છે તો કે હા મેં પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો જોયો છે ન જોયો હોય તો આપણે હવે જોઈ લેજો તમારા મિત્રને કે સગા સંબંધીને કેવું તમારે કે મને પત્ર લખો અથવા તમે પણ લખો એટલે તમને સિક્કો કેવો એ પોસ્ટ ઓફિસનો એ ખ્યાલ આવી જાય હવે જો જુદા જુદા પ્રકારની સ્ટેમ્પ સંગ્રહ કરી નીચે લગાવો હવે જો આ તમે અલગ અલગ ગોતો એટલે આપણે આ પ્રવૃત્તિ છે ને તમારે ચિત્ર દોરવું હોય ને તો દોરી નાખજો બરાબર સ્ટેમ્પનું ટિકિટ તમે છે ઘરે હોય તો એમાંથી જોઈને પણ દોરી શકો અથવા પ્રવૃત્તિ મળે તો કરવાનું છે ને આપણે ફરજિયાત છે નહીં હવે પોસ્ટ ઓફિસમાંથી મળતી હોય તેવી વસ્તુઓને ઓળખો ને તેનું નામ લખો હવે જો જો પોસ્ટ ઓફિસમાંથી શું શું મળે એ લખ્યું છે જુઓ જી જો પોસ્ટકાર્ડ મળે આંતરદેશીય પત્ર મળે કવર મળે ટિકિટ મળે રેવન્યુ સ્ટેમ્પ મળે સોનાનો સિક્કો એ પોસ્ટ ઓફિસમાંથી વસ્તુ આમાંથી કઈ કઈ તો કે પોસ્ટકાર્ડ મળે આંતરદેશીય કવર ટિકિટ પરંતુ આ સોનાનો સિક્કો ન મળે બરાબર આ તો શું છે ખાલી આપણે ઓળખવાનું છે જો પોસ્ટકાર્ડ મેં તમને દેખાડ્યું અગાઉ પણ આંતરદેશીય પત્ર હું તમને કહેતી હતી ને કે લાંબો પત્ર હોય અને આપણા આપણા દેશમાં લખો હોય તો આવી રીતે લખી શકાય કવર તો મમ્મી રાખડી મોકલે તમને ખ્યાલ હોય તો એડ્રેસ લખી અંદર રાખડી ને ચિઠ્ઠી મોકલે ને પછી જો પોસ્ટકાર્ડમાં ટિકિટ કેવી લગાવવામાં આવે જો એક ટિકિટ પણ બતાવેલી છે પછી રેવન્યુ સ્ટેમ્પ મહત્વપૂર્ણ કોઈ કાગળિયા કે દસ્તાવેજ હોય ને એના ઉપર પણ આ રેવન્યુ સ્ટેમ્પ મારવામાં આવે પછી સોનાનો સિક્કો તો મમ્મી છે એ એને સોનું ખરીદવું છે બરાબર પપ્પાને તો પપ્પા શું કરે તો કે દાગીનાને આપણે ઘડાઈ નથી દેવી તો આવી લગડી લઈ લે અને લગડી ચોરસ બિસ્કિટ છે ને એટલે એ પછી રાખી દે પછી જ્યારે તમારે ઘરેણા ગળા હોય ત્યારે એમાંથી ઘડાવી શકાય બરાબર સોનાનો સિક્કો પણ છે બરાબર તો એ તમને ખ્યાલ છે તો આપણે પાઠ સત્તર પત્રનો પ્રવાસ માં અહીં વિરામ લઈશું ફરી મળીએ ત્યાં સુધી આવજો